અસલામ વાલેકુમ દોસ્તો, અગર આપ એક NRI છો અને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં મેં આપને ઘણી ક્લેરિટી આપવાનો છું કે અગર આપને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કઈ બાજુ કરશો, કયા ટાઈપની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, અને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફ્યુચરમાં અગર તમારે ઇન્ડિયામાં સેટલ થવું છે યા તો અગર આપનું ખુદનું બિઝનેસ કરવું છે તેમાં રિયલ એસ્ટેટ યા પ્રોપર્ટીઝ તમારી કેવી રીતે હેલ્પ કરશે. અગર આપના વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પણ દબાવજો, તાકી જ્યારે પણ મેં આવા કોઈ વિડીયોઝ રિલીઝ કરું તો તમારે એનું નોટિફિકેશન આવી જાય. અને એના સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સએપનો લિંક છે, એ લિંક પણ જોઈન કરજો કે તમારે નવા વિડીયોઝના તમારે અપડેટ મળી શકે. તો દોસ્તો, NRI કોણ છે? NRI એટલે કે એવા શખ્સ કે જે ઇન્ડિયા છોડીને બીજી કન્ટ્રીમાં જઈને જોબ યા તો બિઝનેસ કરી રહ્યા છે બેટર ઓપોર્ચ્યુનિટીઝના વાસ્તે, યા તો એમને ઇન્ડિયા કરતાં વધારે બેનિફિટમાં મળી રહ્યું છે, ઇન્ડિયા કરતાં વધારે ઇન્કમ યા તો સેલેરીમાં પર મળી રહી છે. એમનું ઇન્ટેન્શન એમ હોય છે કે એ બહાર જાય, બીજી કન્ટ્રીમાં જાય, એમને વધારે ઇન્કમ આવે તો એનાથી એમની સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધે અને સાથે ઇન્ડિયાના અંદર એક વેલ્થ ક્રિએશન થાય, તાકે ફ્યુચરમાં અગર આપણે ઇન્ડિયામાં સેટલ થવું છે તો આપણે આસાની થઈ જાય. પણ દોસ્તો, મોસ્ટલી શું થાય છે કે લોકોને આ ચીજની ક્લેરિટી નહીં હોતી કે કયા ટાઈપના પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયા સિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કયા તરીકાથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેના વજેથી ગલત ઇન્વેસ્ટમેન્ટ થાય છે, જેના વજેથી કોઈ ગલત ડિસિઝન તમે લો છો અને તમારું ઘણું મોટું નુકસાન થઈ શકે છે. જેમ કે દોસ્તો, અગર તમે ચેક કરો છો તો આજે મોસ્ટલી લોકો શું કરે છે કે એ લોકોના જે ગામ છે, જે નેટિવ પ્લેસ છે, જ્યાંથી એ લોકો કુવૈત યા દુબઈ યા બીજા કન્ટ્રીઝમાં ગયા છે, તો પહેલું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો એ સેમ ગામમાં જ કરે છે. એ લોકો એ જેમના જ ગામના અંદર બીજું ઘર લઈ રહી છે યા તો જે જૂનું ઘર છે એને વધારે અપગ્રેડ કરે છે, યા તો નજીકમાં અગર કોઈ એગ્રીકલ્ચર પ્લોટ્સ મળી રહ્યો છે તો પછી પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ દોસ્તો, શું થાય છે કે આવા બધા રિયલ ઇસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટથી તમારે એના અંદર એપ્રિસિએશન પણ નહીં મળતું અને રેન્ટલ ઇન્કમ પણ નહીં મળતી. હવે ઇમ્પોસિબલ છે કે તમારો એક લગાવ છે એ ગામથી, તમારું એક ઇમોશનલ કનેક્શન છે, તમારી સ્કૂલિંગમાં થઈ છે, એ ગામમાં તમે મોટા થયા છો, ઘણા લોકોને તમે ઓળખો છો અને એ ગામથી વધારે, એ ગામ જ્યાંથી તમે મોટા થયા છો એનાથી વધારે તમારું અગર એક્સપોઝર નથી તો તમે એના અંદર જ આગળ ઇન્વેસ્ટમેન્ટ કરો છો. પણ ફ્યુચરમાં એ પૈસા તમારા અટકી જાય છે, એનો કંઈ રિટર્ન તમારે નહીં આવતું, એ પ્રોપર્ટી જલ્દી સેલ નહીં થતી. અગર ઇન્ડિયા સેટલ થવા માંગો છો તો ફ્યુચરમાં એ પ્રોપર્ટીઝ તમારા યુઝમાં નહીં આવતી. તો દોસ્તો, ઇન્ડિયામાં શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ઇન્ડિયાના અંદર આજે અગર આપ ચેક કરો છો તો વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાંથી એક કન્ટ્રી આજે ઇન્ડિયા છે. ઇન્ડિયાના અંદર આજે ઘણા બધા અલગ અલગ સિટીઝના અંદર ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે અને ઘણા નવા ડેવલપમેન્ટ્સ આવી રહ્યા છે, જેનો ઇફેક્ટ આજે રિયલ ઇસ્ટેટના પર આવે છે, જેના વજહથી આજે રિયલ ઇસ્ટેટના અંદર પ્રાઇઝિંગ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આપ લોકોએ શાયદ સુનો હશે કે સુરતના પાસે હમણાં એક ગિફ્ટ સિટી આવી રહ્યું છે. એમ અલગ અલગ ઘણા બધા સિટીઝમાં ઘણા બધા નવા ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, જેના વજહથી ફ્યુચરમાં ઇન્ડિયામાં રિયલ ઇસ્ટેટનું માર્કેટ બૂમ કરવાનું છે. પણ દોસ્તો, સવાલ એમ છે કે કયા સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, કયા ટાઈપની પ્રોપર્ટીમાં કરશો અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો, ત્યાં કે ફ્યુચરમાં અગર આપણે ઇન્ડિયામાં સેટલ થવું છે તો અગર આપણી ખુદની પેસિવ ઇન્કમ અગર આપણે બનાવી છે તો તમારે મેક્સિમમ બેનિફિટ્સ તમારે મળી શકે છે. અગર તમારે સિટી ચૂઝ કરવી છે તો તમે Tier 1 યા તો Tier 2 સિટી તમે ઇન્ડિયાની ચૂઝ કરી શકો છો, જેના અંદર મુંબઈ, દિલ્હી, NCR, ગુડગાંવ, બેંગ્લોર, હૈદરાબાદ, નાગપુર, પુણે, કલકત્તા, ચેન્નઈ, આ બધા ટાઈપની સિટીઝ આવે છે. તમે દોસ્તો એમ જુઓ કે તમારું જે નેટિવ પ્લેસ છે એનાથી સૌથી નજદીકમાં આમાંથી કોઈ સિટી આવે છે, યા તો કોઈ એવી સિટી છે કે જેનાથી તમારું કોઈ કનેક્શન છે, તમે એમાં પર ટ્રાવેલ કરેલી છે, તમારે એના બારેમાં એક બેસિક નોલેજ છે, જગ્યાના બારેમાં તમારી એક બેસિક નોલેજ છે, યા તો તમારા કોઈ રિલેટિવ્સ એ સિટીમાં રહેલા છે, તમારા ઇનલોસ છે, તમારા કોઈ ખાસ રિશ્તેદાર છે, અને અગર તમે એમાં પર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ લોકો તમારા પ્રોપર્ટીનું ધ્યાન રાખી શકે છે. આજે અગર આપ ગુજરાતથી છો તો આજે સુરત અને અહેમદાબાદનું સિટી આજે ઘણું ફાઇન ડેવલપ કરી રહ્યું છે, તો એ તમારા વાસ્તે ઇન્વેસ્ટમેન્ટના વાસ્તે ફાઇન છે. અગર તમે મહારાષ્ટ્ર ચેક કરો તો મુંબઈ ફર્સ્ટ ચોઇસ છે, એના પછી થાના છે, પુના છે, નાગપુર છે, આ બધા ટાઈપની સિટીઝ છે. સાઉથના અંદર જેમ તમે ચેક કરશો ચેન્નઈ, કોઇમ્બતુર, કલકત્તા, આ બધા સિટીઝને તમે પ્રાયોરિટાઇઝ કરી શકો છો. હવે 2 યા 3 સિટીઝ એકવાર આપીએ શોર્ટલિસ્ટ કરી, એના પછી એમ ચેક કરો કે વહાં પર એમના શું નવા ડેવલપમેન્ટ્સ ગવર્મેન્ટના તરફથી આવવાના છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આવવાનું છે, યા તો ફ્યુચરમાં કોઈ એવા પ્લાન્સ વહાં પર આવવાના છે, કોઈ એક્સપ્રેસ વે માંથી પાસ થવાનો છે, યા તો પછી વહાં પર કોઈ પોર્ટ છે કે જે ડેવલપ થવાનું છે. આવા બધા ફેક્ટર્સ તમે કન્સિડર કરી શકો છો કે આજે અગર તમે રિયલ ઇસ્ટેટમાં આ જ સિટીઝના અંદર અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ફ્યુચરમાં તમારે એના બેનિફિટ મળશે. દોસ્તો, એક ફેક્ટર તમે એમ પણ જોઈ શકો છો કે અગર કોઈ સિટીમાં માઇગ્રેટિંગ પબ્લિક છે, માઇગ્રેટિંગ પબ્લિક એટલે કે કન્ટિન્યુઅસલી નવા લોકો એ સિટીમાં જઈને રહેવાનું ચાહે છે, જેમ કે દિલ્હી છે, મુંબઈ છે, પુણે અને બેંગ્લોર જેવી IT ની સિટીઝ છે,
કે જ્યાં પર નવા લોકો હંમેશા વહાં પર આવે છે, રહે છે, વહાં પર એ લોકોનો જોબ ટ્રાન્સફર થાય છે, યા તો એ લોકો વહાં પર શિફ્ટ થાય છે. તો આવા સિટીઝના અંદર પણ રિયલ એસ્ટેટના પ્રાઇસીસ વધવાના ચાન્સીસ ઘણા વધારે છે. કેમ કે આજે બેસિક નેસેસિટી કોઈ ઇન્સાનની છે તો રોટી, કપડાં, મકાન અને મોબાઈલ, તો આ એ સિટીના અંદર હંમેશા ગ્રો કરશે. તો દોસ્તો, અગર આપ પૂનાને ચૂઝ કરો છો એઝ અ સિટી ઇન્વેસ્ટમેન્ટ કરવાના વાસ્તે, તો આપ મને પણ કોન્ટેક્ટ કરી શકો છો. પૂનાના અંદર મારી એક્સપર્ટાઇઝ છે. અગર આપણે કોઈ રેસિડેન્શિયલ યા કમર્શિયલ પ્રોપર્ટી લેવી છે પૂનામાં, રેડી પઝેશન લેવી છે, યા તો અંડર કન્સ્ટ્રક્શન લેવી છે, ઈએમઆઈ ફેસિલિટીમાં અગર આપણે લેવી છે, યા તો આપણે ઓલરેડી રેન્ટ પર ચડેલી જેને પ્રીલિસ્ટ પ્રોપર્ટી કહેવાય છે, અગર આપણે પ્રીલિસ્ટ પ્રોપર્ટી લેવી છે પૂનાના અંદર, તો મેં આપને હેલ્પ કરી શકું છું. મેં આજે પૂનાના ટોપ અને બ્રેન્ડેડ બિલ્ડર્સના સાથે જ કામ કરું છું, તો તમારે એના અંદર ઘણું બેનિફિટ થઈ શકે છે. એક ચીજનું હંમેશા ધ્યાન રાખો કે ઇન્વેસ્ટમેન્ટ ભલે નાનું કરો, પણ હંમેશા રેરા રજિસ્ટર્ડ અને લીગલ પ્રોજેક્ટ્સમાં જ કરો. આજે ઘણા બિલ્ડર્સ નાની ટિકિટ સાઇઝના અંદર પ્લોટ્સ વેચી રહ્યા છે જે ઇલીગલ હોય છે, યા તો ગુંઠેવાડીમાં હોય છે, યા તો ઘણા બધા ફ્લેટ્સ એવા બને છે કે જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય છે, જેના પ્રાઇસીસ ઘણા કમ હોય છે, પણ ફ્યુચરમાં તમારે એના અંદર કોઈ એપ્રિસિએશન તો નહીં જ મળે, પણ એના સાથે કોઈ લીગલ પ્રોબ્લેમ તમારે થઈ શકે છે. શાયદ તમારે સેલ કરવામાં યા તો કોઈ ગવર્મેન્ટનો કોઈ રૂલ ચેન્જ થાય છે, તો તમારે એના અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. તો એવા ઇન્વેસ્ટમેન્ટ ના કરો. બીજી ચીજનું તમે એમ ધ્યાન રાખો કે અગર તમે નવા ઇન્વેસ્ટર છો, તો સ્ટાર્ટિંગમાં જ તમે કોઈ લક્ઝરિયસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરો. અગર તમારું બજેટ 1 કરોડ છે, 1.5 કરોડનું બજેટ છે, તો એમ કોશિશ કરો કે 50 લાખની 2 યા તો 3 પ્રોપર્ટીમાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરો. એક જ ઇન્વેસ્ટમેન્ટ એક જ પ્રોપર્ટીમાં ના કરો. એનું રીઝન એમ છે દોસ્તો કે તમે અગર રેન્ટલ ઇન્કમ ચેક કરો છો, યા તો અગર તમે એપ્રિસિએશન ચેક કરો છો, તો જેટલી નાની પ્રોપર્ટી લો છો એના અંદર રેશિયો વાઇઝ તમારે એપ્રિસિએશન તમારે વધારે મળશે. 1.5 કરોડની પ્રોપર્ટી હશે તો એને 5 વર્ષમાં 6 વર્ષમાં 1.5 કરોડ થઈ શકે છે, જેમાં 50% એપ્રિસિએશન મળે છે. પણ 40 લાખની પ્રોપર્ટી 65-70 લાખ પણ થઈ શકે છે. તો એના અંદર અગર તમે ચેક કરો છો, તો તમારે એપ્રિસિએશન પણ વધારે મળે છે, અને આરઓઆઈ અગર તમે ચેક કરો છો, તો 1 કરોડની પ્રોપર્ટીમાં 2 યા તો 3% હોય છે. એના સામે જે નાની ટિકિટ સાઇઝની પ્રોપર્ટીઝ હોય છે, એમાં 5%થી 8% જેટલું પણ આરઓઆઈ તમારે મળી શકે છે. અને નાની પ્રોપર્ટીને પણ સેલ કરવું આસાન છે. અગર તમે મોટી પ્રોપર્ટીથી કમ્પેર કરો છો, તો નાની પ્રોપર્ટી જલ્દી સેલ થઈ છે. હવે દોસ્તો, આના અંદર ઘણાનો સવાલ એમ પણ હોય છે કે હુસેનભાઈ, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવાનું, જ્યારે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. તો આજે બહારના ઘણા લોકો એફડીમાં કરે છે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરે છે, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઘણા જણા ક્રિપ્ટો કરન્સીમાં આજે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ગોલ્ડમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો દોસ્તો, અગર તમે રિયલ એસ્ટેટથી કમ્પેર કરો છો, તો લોંગ રનના અંદર તમારે રિયલ એસ્ટેટમાં વધારે બેનિફિટ છે. કે દોસ્તો, પોસિબલ છે કે આજના તારીખમાં તમારું જે રિયલ એસ્ટેટનું જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં તમારે 3-5% તમારે રિટર્ન્સ આવેલું છે. પણ જેમ જેમ ટાઈમ આગળ જાય છે, 5 વર્ષ 10 વર્ષના આગળ તમે જુઓ છો, તો રેન્ટ હંમેશા એપ્રિશિએટ કરે છે અને પ્રાઇસ પણ એપ્રિશિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ, અગર તમે આજે કોઈ પ્રોપર્ટી લીધી છે જેનો પ્રાઇસ 50 લાખ રૂપિયા છે, 50 લાખના ઉપર તમારે આજે 3% યા 4% જેટલું તમારે રેન્ટલ ઇન્કમ આવેલું છે, તો 10 વર્ષ પછી એ પ્રોપર્ટીનો પ્રાઇસ વધીને 1 કરોડ યા 1.5 કરોડ થઈ ગયો હશે. તો 1.5 કરોડના ઉપર 3-5% જેટલું રેન્ટલ ઇન્કમ આવશે. તો એ ટાઈમ પર તમારે વર્ષના શાયદ 4.5-5 લાખ રૂપિયા તમારે રેન્ટલ ઇન્કમ આવતો હશે. કે તમે કોઈ પણ પ્રોપર્ટી ચૂઝ કરો અને આજથી 15 વર્ષ પહેલા એનો શું પ્રાઇસ હતો અને શું રેન્ટ આવેલું હતું અને આજે શું રેન્ટ આવેલું છે, તો તમે ચેક કરી શકો છો કે આજે અગર તમે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો આજથી 15 વર્ષ પછી એનો પ્રાઇસ કેટલો વધી શકે છે અને રેન્ટલ ઇન્કમ પણ કેટલું વધી શકે છે. કેમ કે એ ટાઈમના હિસાબથી તો એ રેન્ટલ ઇન્કમ 5% હશે, પણ તમે એ જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એનાથી અગર તમે કમ્પેર કરો છો, તો તમારે 20-25% એન્યુઅલ રિટર્ન્સ તમારે મળી શકે છે એના અંદર. તો દોસ્તો, હવે અગર તમે એમ ડિસાઇડ કરો છો કે હવે તમારે ઇન્ડિયામાં આવીને સેટલ થવું છે આજથી 10-15 યા 20 વર્ષ પછી, તો અગર તમારી પાસે પ્રોપર્ટીઝ હશે, તો તમારા અંદરથી એક કોન્ફિડન્સ આવશે કે અગર તમે ઇન્ડિયા જવા માંગો છો, તો તમારી પાસે કઈ તો બી બેઝ અવેલેબલ છે કે જેનાથી તમે તમારો નવો બિઝનેસ શરૂ કરી શકો છો. પોસિબલ છે કે તમારું એટલું રેન્ટ આવેલું છે કે જેનાથી તમારા ઘરના જે ખર્ચાઓ છે એ નીકળી રહ્યા છે, યા તો તમારી જે પ્રોપર્ટીઝ છે 4-5 અલગ અલગ સિટીઝમાં અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો કોઈ 1 યા 2 પ્રોપર્ટીઝ વેચીને તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો, યા તો એનું જે રેન્ટલ ઇન્કમ આવેલું છે એ રેન્ટથી તમે નવા કોઈ સિટીના અંદર તમે રેન્ટલ પ્રોપર્ટી લઈ શકો છો, યા તો માની પ્રોપર્ટી સેલ કરીને કોઈ પણ એક સિટીમાં તમે સેટલ થઈ શકો છો. એમ ઘણા બધા અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે. એ ડિપેન્ડ કરે છે કે જે ટાઈમ પર તમે ઇન્ડિયામાં સેટલ થવા માંગો છો, એ ટાઈમ પર શું સિચ્યુએશન છે અને એ ટાઈમ પર તમે શું ડિસિઝન લો છો. અને દોસ્તો, અગર તમે આ બધું નહીં પણ કરતા, તો આ પ્રોપર્ટીઝ તમારા બચ્ચાઓના કામમાં આવશે. ફ્યુચરમાં તમારા બચ્ચાઓને જોબ નહીં કરવો અને બિઝનેસ કરવો છે, તો આ પ્રોપર્ટીઝ એને હેલ્પ કરશે એના એજ્યુકેશનના અંદર અને બિઝનેસના અંદર. તો દોસ્તો, અગર તમે ચેક કરશો, તો આજની તારીખમાં મેટ્રો સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું થોડું શું મુશ્કેલ છે, પણ એક ટાઈમ એવો આવશે કે જ્યારે એકચ્યુઅલમાં એ કરીબ નામુમકિન થઈ જશે. કેમકે જે રેટથી આજે પ્રોપર્ટીના પ્રાઇસીસ વધી રહ્યા છે, શું તમારી ઇન્કમ એટલા સ્પીડમાં વધી રહી છે?
આજે અગર તમારી ઇન્કમ 2 લાખ રૂપિયા છે અને એક 50 લાખની પ્રોપર્ટી છે, તો તમે 4 વર્ષમાં એ પ્રોપર્ટી લઈ શકો છો. પણ આજથી 10 વર્ષ 15 વર્ષ પછી જે પ્રોપર્ટીના પ્રાઇસીસ રહેશે, શું તમારી ઇન્કમ પણ એટલી વધશે કે એ ટાઈમ પર તમે એ પ્રોપર્ટી અફોર્ડ કરી શકો છો? મારા વાસ્તે તો પણ શાયદ મુશ્કેલ હશે. તમારા ફરજંદોના વાસ્તે, તમારા બચ્ચાઓના વાસ્તે તો હજી મુશ્કેલથી હશે આવી કોઈ મેટ્રો સિટીના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું. આજની તારીખમાં અગર આપણે મુંબઈ યા તો દિલ્હી જેવી સિટીમાં અગર આપણે કોઈ પ્રોપર્ટી પરચેઝ કરવી છે, તો તમારા ઇન્કમથી પરચેઝ કરવું આજના તારીખમાં ઘણું મુશ્કેલ છે. અનલેસ એન્ડ અન્ટિલ કે તમારી ઇન્કમ ઘણી ફાઇન છે, તો પછી તમારી કોઈ પ્રોપર્ટી સેલ કરવી પડશે આવા સિટીઝના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાના વાસ્તે. તો દોસ્તો, આજે તમારા પાસે અગર એવી પણ કોઈ પ્રોપર્ટી છે કે જે ડેટ છે, જેના અંદર તમારે હમણાં કોઈ ઇન્કમ નથી આવી રહી, જેને તમે યુઝ નથી કરી રહ્યા, તો તમે એ પ્રોપર્ટી પણ સેલ કરી અને તમે આવા કોઈ સિટીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એક ચીજ તમે જોઈ હશે કે કયું પણ રિસેશન હોય, પ્રોપર્ટીઝના પ્રાઇસિંગ એક જગ્યા પર સ્ટેબલ થાય છે. ક્યારે પણ અચાનકમાં સ્ટોક માર્કેટમાં જે ઉપર જતો નીચે નહીં થતા. તો દોસ્તો, ઘણા લોકો એમ સવાલ કરે છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સહી ટાઈમ શું છે? તો એક કોટ છે, ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન પ્રોપર્ટીઝ વોઝ 20 યર્સ અગો એન્ડ ધ સેકન્ડ બેસ્ટ ટાઈમ ઇઝ ટુડે. તો દોસ્તો, જેટલા જલ્દી તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એટલો તમારે વધારે ફાયદો થશે. તો દોસ્તો, અગર યહાં તક અગર આપને મારો વિડીયો પસંદ આવ્યો છે, તો આપ મને કમેન્ટમાં જરૂર લખજો કે આપના વિડીયોમાં શું પસંદ આવ્યું અને ફ્યુચરમાં કયા ટોપિકના ઉપર આપને વિડીયોઝ જોયે છે. અગર તમે એક NRI છો તો એટલીસ્ટ મને કમેન્ટમાં NRI લખજો, તાકી મને ખબર પડે કે કેટલા NRI સુધી મારો આ વિડીયો પહોંચ્યો છે. તો દોસ્તો, અગર આપના વિડીયો પસંદ આવ્યો છે, તો મારા આ વિડીયોને લાઇક જરૂર કરજો, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો કે આપના વિડીયોમાં શું પસંદ આવ્યું અને શું હજી ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, કયા ટોપિક્સના ઉપર મેં વિડીયો લાવું. અને સાથે મારા વોટ્સએપના ગ્રુપને પણ જોઈન કરજો, તાકી મેં જે પ્રોપર્ટીઝ નાખું છું, વેબિનાર્સ કરું છું, આવા વિડીયોઝ બનાવું છું, તો એ બધાનું તમારે નોટિફિકેશન મળી શકે. શુક્રિયા દોસ્તો.